ચાલો હવે મોટી સંખ્યાના ભાગાકાર કરીએ, અને ફક્ત શરૂઆતમાં મોટી સંખ્યાના ભાગાકાર માટે ઓછામાં ઓછું તમને ઘડિયા તો યાદ હોવા જ જોઈએ. એકના ઘડિયાથી ઓછામાં ઓછા 10 સુધીના ઘડિયા યાદ હોવા જોઈએ. તો કોઈ પણ રીતે 10ના ઘડિયા સુધી, કે જે 10 × 10 બરાબર 100 થાય, અને પછી શરૂઆતમાં 1 × 1 એમ, 2, 3 એમ 10 × 10 સુધી જાઓ. અને જો હું શાળામાં તો ત્યારે 12 × 12 સુધી પણ શીખતો, પણ 10 × 10 સુધી શીખશો તો ચાલશે, અને ખરેખર આ શરૂઆત છે. કારણ કે આ પ્રકારના ગુણાકારના દાખલા કરવા માટે, ઉદાહરણ તરીકે અથવા આ પ્રકારના ગુણાકાર માટે, ધારો કે હું 25 લઉં અને તેને 5 વડે ભાગવા માગું છું, તો મારે 25 વસ્તુઓ દોરવી પડે, અને પછી તેને 5ના જૂથમાં ભાગો અથવા તેના 5 જૂથ બનાવો અને જુઓ કે દરેક જૂથમાં કેટલી વસ્તુઓ આવે છે. પણ આ ઝડપથી કરવા આના વિશે વિચારીએ તો સારું, 5 × શું એટલે 25 ખરું ને? 5 × પ્રશ્નાર્થચિહ્ન બરાબર 25. અને જો તમે ઘડિયા જાણતા હોય, મુખ્યત્વે 5ના ઘડિયા, તમે જાણો છો કે 5 × 5 બરાબર 25. તો કંઈક આ રીતે તમે તમારી ઘડિયાની જાણકારીના કારણે તરત જ કહી શકશો કે 5 એ 25માં 5 વખત છે, અને તમે ત્યાં 5 લખશો, 2 ઉપર નહીં. કારણ કે તમારે જગ્યાની પદ્ધતિ સાચવીને રાખવાની છે. તમારે 5ને એકમની જગ્યાએ લખવો પડે, તો 5 એક વખત ગુણાશે અથવા પૂરા 5 વખત. અને આ એ જ છે, જો હું કહું કે 7ને કેટલા ગુણ્યા 49 થાય, કેટલા ગુણ્યા, સારું, તમે આ 7 × કંઈ કેમ કહેશો? તમે પ્રશ્નાર્થ ચિહ્નના બદલે ખાલી જગ્યા પણ રાખી શકો, 7 × કેટલા બરાબર 49. અને જો તમે ઘડિયા જાણતા હોય તો તમે જાણો છો કે 7 × 7 બરાબર 49 થાય. બધા ઉદાહરણ અત્યાર સુધી મેં કર્યા એમાં સંખ્યા પોતાની સાથે જ ગુણવાની હતી. ચાલો હું બીજું ઉદાહરણ કરું. ચાલો હું કરું કે 54માં 9 કેટલી વખત થાય. ફરીથી આ કરવા તમારે ઘડિયા જાણતા હોય એ જરૂરી છે. 9 × શું બરાબર 54. અને કેટલીક વખત જો તમને યાદ આવે તો તમે કહેશો કે 9 × 5 એટલે 45, અને 9 × 6 તો તેમાં 9 વધારે થાય તો તે 54 થશે. તો 54માં 9 એ 6 વખત છે. તો શરૂઆતથી જ તમારે 1ના ઘડિયાથી 10ના ઘડિયાની યાદ રાખવાની જરૂર છે, જેથી કરીને આવા સાદા દાખલાઓ વધારે ઝડપથી કરી શકાય. જેથી કરીને હવે આ સિવાય ચાલો બીજા દાખલા કરીએ, જે કદાચ તમારા ઘડિયામાં બંધ બેસતા ન પણ હોય. તો ચાલો હું ભાગવા માગું છું, હું 43ને 3 વડે ભાગવા માગું છું. હું અહીં લખીશ 43, અને ફરીથી આ 3 × 10 અથવા 3 × 12 કરતાં મોટા છે. ખરેખર જુઓ, ચાલો હું બીજો સવાલ કરું. ચાલો હું 23ને 3 વડે ભાગું. અને જો તમે 3ના ઘડિયા જાણતા હશો તો તમે અનુભવશો કે 3 × એવું કંઈ નથી કે જેના બરાબર 23 થાય. હાલ જ હું તે કરું છું. 3 × 1 એટલે 3, 3 × 2 એટલે 6. ચાલો હું બધા જ લખી દઉં. 3 × 3 એટલે 9, 12, 15, 18, 21, 24 ખરું ને? અહીં 3ના ઘડિયામાં 23 નથી. તમે આ ભાગાકારનો દાખલો કેવી રીતે ઉકેલી શકો? સારું, તમે વિચારો કે 3ના ગુણકમાં આવતી એવી કઈ મોટામાં મોટી સંખ્યા છે જે 23થી નાની છે, અને તે સંખ્યા 21 છે. અને 21માં 3 કેટલી વખત થાય? સારું, તમે જાણો છો કે 3 × 7 બરાબર 21. તો તમે કહેશો કે 3 × 7 એ 23ની નજીક છે, પણ તે તદ્દન બરાબર નથી. કારણ કે 7 × 3 એટલે 21. તો અહીં શેષ આવશે. તમે 23 − 21 કરો તો તમને શેષ 2 મળશે. તમે 23/3 એટલે 7 અને શેષ 2 એમ લખી શકો. 23/3 બરાબર 7. કદાચ હું ફક્ત સારું, મારે આખો શબ્દ લખું, 2 શેષ. શેષને અંગ્રેજીમાં રિમાઇન્ડર કહે છે. તેથી જરૂર નથી કે દરેક વખતે ભાગાકાર પૂર્ણાંક સંખ્યા આવે. પછીથી આપણે દશાંશ ચિહ્ન અને અપૂર્ણાંકવાળા પણ કરીશું. અત્યારે તમે કહી શકો કે 21 અને 2 શેષ છે. તમે જોયું કે તમે એવા ભાગાકાર કરો કે ભાજ્ય ભાગકનો અવયવી નથી, અને ભાગવાથી કંઈક શેષ મળે છે. પણ ચાલો હજુ પણ મોટી સંખ્યા સાથે થોડો અભ્યાસ કરીએ. હું વિચારું છું કે તમે અહીં એક પેટર્ન જોશો. ચાલો ભાજક 4 લઈએ, અને ભાજ્ય છે, હું અહીં મોટી સંખ્યા લેવા માંગુ છું, 344. અને તમે આને જોઈને તરતથી જ કહેશો, હું 4 × 10 અથવા 4 × 12 સુધી જવા પણ જાણું છું. 4 × 12 એટલે 48,
આ તો બહુ જ મોટી સંખ્યા છે, આ તો હું જે ચારના ઘડિયા જાણું છું તેની સીમાની બહાર છે, અને તમને બતાવવા માગું છું કે તમે આ ખાલી ચારના ઘડિયાની મદદથી ન પણ કરી શકો તો તમે કહેશો કે આ સંખ્યાને ચાર વડે ભાગવાથી કઈ સંખ્યા મળે? ખરેખર કદાચ 100 કે તેવી મોટી સંખ્યા મળશે, તો આ કારણ કે આ 300 છે, ખરું ને? 344 છે, પણ 3ને 4 વડે ના ભાગી શકાય, 4 એ 3 કરતા મોટી રકમ છે, તો તમે પછીનો આંકડો લઈ શકો. હવે 34ને 4 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ, આપણે 34 પર ધ્યાન આપીશું. 34માં 4 કેટલી વખત છે? આપણે 4ના ઘડિયા વાપરી શકીએ, 4. ચાલો જોઈએ, 4 × 8 બરાબર 32, 4 × 9 બરાબર 36, પણ 36 એ 34થી વધી જાય છે, તો 9 એ વધારે છે, ખરું ને? તો 34ને આપણે 4 વડે ભાગીએ, જે 8 થશે, અને અહીં થોડી શેષ બાકી રહેશે. 34માં 4 એ 8 વખત છે, તો ચાલો લખીએ કે કેટલા બાકી રહ્યા, અને ખરેખર 340ને 4 વડે ભાગવાથી કેટલા દશક મળશે. તો ખરેખર આપણે કહીશું કે 340ને 4 વડે ભાગવાથી આ ધ્યાન આપો અહીં કે આપણે જો આખો દાખલો ઝડપથી જ ગણવો હોય તો તમે કહેશો કે 34માં 4 એ 8 વખત છે, 8ને આપણે દશકની જગ્યા પર જ રાખવા જોઈએ. 8 × 4 એટલે 32, અને પછી આપણે શેષ લખીશું, 34 ઓછા 32, સારું, 4 ઓછા 2 એટલે 2, અને પછી આ 3 રદ થઈ જશે, તો તમને 2 બાકી મળશે. પણ ધ્યાન આપો, આપણે દશકના સ્થાનમાં છીએ, ખરું ને? આ અહીંની આખી કોલમ એ દશકની કોલમ છે, તો ખરેખર આપણે 340માં 4 આખરે 80 વખત છે એમ આપણે કહીશું. 80 × 4 એટલે 320, ખરું ને? કારણ કે હું 3 એ શતકના સ્થાને લખું છું, અને પછી ત્યાં, ચાલો હું થોડું સાફ કરી લઉં, હું 2 લાઇનને અલગ બતાવવા માગું છું. હવે હું અહીં 2 શેષ છે, પણ 2ને મેં દશકની જગ્યા પર લખ્યા છે, તો ખરેખર તો તે 20 છે. ફક્ત 340ને જ ભાગવા નથી માગતો, હું 344ને ભાગવા માગું છું. ચાલો હું રંગ બદલું, અને પછી આ બીજી રીત વિચારી શકાય. આપણે કહ્યું કે 344માં 4 એ આખરે 80 વખત છે, ખરું ને? આપણે 8ને દશકની જગ્યા પર લખ્યા છે, અને પછી 80 × 4 એટલે 320, તો હવે શેષ 24 છે. તો 24માં 4 કેટલી વખત છે? સારું, તે આપણે જાણીએ છીએ, 4 × 6 બરાબર 24, તો 24માં 4 આશરે 6 વખત છે, અને તેને એકમની જગ્યામાં મૂકીશું, 6 × 4 એટલે 24. પછી આપણે બાદબાકી કરીશું, 24 ઓછા 24, તો આ જગ્યા આપણને બાદબાકી કરીશું તો 0 મળશે, કોઈ શેષ નથી. 344માં 4 એ તદ્દન 86 બરાબર થાય. તમે 344 વસ્તુ લો અને તેને 4ના જૂથમાં ભાગ પાડો તો તમને દરેક જૂથમાં 86 મળશે, અથવા જો તમે તેને 86ના જૂથમાં ભાગ પાડો તો દરેક જૂથમાં 4 મળશે. ચાલો હવે બીજા ઉદાહરણ કરીએ. ચાલો મને 7 વડે ભાગવા દો, હું એકદમ સરળતાથી લખીશ, 91ને 7 વડે ભાગીશું. ફરીથી સારું, આ 7 × 12ની બહાર છે, કે જે 84 થાય, જે આપણે ઘડિયા પરથી જાણીએ છીએ, તો આપણે છેલ્લા દાખલામાં જે રીત કરી તે આપણે અહીં વાપરીશું. 9માં 7 એ કેટલી વખત છે? 9માં 7 એ 1 વખત છે, એટલે 1 × 7 એટલે 7, અને તમને 9 ઓછા 7 બરાબર 2 મળશે, અને પછી તમે 1 નીચે લઈ આવો તો 21. અને આ એક જાદુ જેવું દેખાય છે, આપણે ખરેખર તો 90માં 7 આશરે 10 વખત છે એમ કહ્યું કહેવાય, 10, કારણ કે આપણે 1ને દશકના સ્થાન પર લખ્યો છે, 10 × 7 એટલે 70, ખરું ને? જો તમને ગમે તો તમે અહીં 0 મૂકી શકો. 91 ઓછા 70 એટલે 21 થાય, તો 91માં 7 એ 10 વખત અને શેષ 21. અને પછી તમે કહેશો કે 21માં 7 કેટલી વખત? સારું, તમે આ જાણો છો, 7 × 3 એટલે 21, તો 21માં 7 એ 3 વખત છે, 3 × 7 એટલે 21. તમે તેને એકબીજામાંથી બાદબાકી કરો, શેષ 0 થશે, તો 91 ભાગ્યા 7 બરાબર 13 બરાબર 13. ચાલો બીજો દાખલો કરીએ, હવે વધારે સમય નહીં લઉં હું. મને લાગે છે તમે સમજી ગયા છો, હું ઈચ્છું છું કે ઓછામાં ઓછું આ વિડીયોમાં તમે આ રીત સમજી જાઓ. તો ચાલો 7 લઈએ, હું 7 સંખ્યા વાપરી રહ્યો છું. ચાલો હું બીજી સંખ્યાથી કરું, ચાલો મને 680ને 8 વડે ભાગવા દો, 608. તો 6માં 8 એ કેટલી વખત થાય?
तो तेमा शून्य वक्त जोईए। तो चलो आगळ जोईए, 60 में 8 केटली वक्त थाय। चलो हूँ 8 लखूँ, हूँ अहीं रेखा दोरूँ तो आपने गूंचवाणो न थाय। चलो हूँ थोड़ू खसेड़ूँ, मारे संख्यानी उपर थोड़ी जगह जोईए छे। 60 में 8 केटली वक्त छे? आपणे जाणीए छीए कि 8 गुणिया 7 बराबर 56 थाय, अने 8 गुणिया 8 बराबर 64 थाय। 64 એ ઘણા મોટા છે, તો તે આમાં નથી, તો 60માં 8 એ 7 વખત છે। આપણી પાસે અહીં થોડી શેષ વધશે, તો 60માં 8 એ 7 વખત છે। આપણે અહીં 7ને 60ની એકમની જગ્યા પર મૂક્યા, કે જે આખી સંખ્યાની દશકની જગ્યા છે। 7 ગુણ્યા 8 આપણે જાણીએ છીએ કે તે 56 થાય, 60 ઓછા 56 તો 4 થાય। અહીં 10 ઓછા 6 એટલે 4, પછી તમે 8 નીચે લઈ આવો। 48માં 8 કેટલી વખત થાય? સારું, 8 ગુણ્યા 6 એટલે 48 થાય। તો 48માં 8 એ 6 વખત થશે, 6 ગુણ્યા 8 એટલે 48, અને તમે બાદબાકી કરો, 48 ઓછા 48 એટલે 0, તો ફરીથી આપણને શેષ શૂન્ય મળી। તો આશા રાખું છું કે આ તમને આવા મોટા ભાગાકાર કેવી રીતે કરવા મેં તમને શીખવ્યું। આ બધું કરવા માટે આપણને ખરેખર જરૂર હોય તો કદાચ આપણા 10 ગુણ્યા 10 અથવા 12 ગુણ્યા 12 સુધીના ઘડિયા